હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? આની આગળના વિડીયોમાં આપણે દોડ વિશે શીખી ગયા, બરાબર? હવે આજે આપણે જોઈશું લાંબી તથા ઊંચી કૂદ, બરાબર ને મિત્રો? તો ચાલો સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે લાંબી કૂદ કેવી રીતે થાય અને ઊંચી કૂદ કેવી રીતે રમાય, બરાબર? તો આપણે જોઈએ. તો મિત્રો, આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો તે ઊંચી કૂદનું છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આમાં કેટલી ઉપર કેટલી ઊંચાઈએથી કૂદવાનું હોય છે. હવે આ છે લાંબી કૂદ, જેમાં સૌથી પહેલાં દોડીને આવવાનું હોય છે અને પછી જ્યાં રેખા દોરેલી હોય ત્યાંથી પગ મૂકીને આગળની તરફ કૂદવાનું હોય છે. ચાલો હવે આપણે જોઈએ કેટલાક દાખલાઓ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં એક કોષ્ટક દોરેલું છે. એ કોષ્ટકમાં લખેલું છે રમતનું નામ, વિશ્વ રેકોર્ડ વિક્રમ અને ભારતીય રેકોર્ડ, બરાબર? વિશ્વ રેકોર્ડ. હવે વિશ્વ રેકોર્ડ એટલે આખી દુનિયામાં સૌથી વધારે કૂદકો મારનાર, અને ભારતીય રેકોર્ડ એટલે કે આપણા ભારતની અંદર રેકોર્ડ બનાવનાર. હવે એની અંદર આપ્યું છે ઊંચો કૂદકો પુરુષોમાં જાવિયર એસ, જેને વિશ્વ રેકોર્ડ કર્યો છે. તેને કેટલો ઊંચો કૂદકો માર્યો છે? 2 મીટર અને 45 સેમીનો કૂદકો માર્યો છે. જ્યારે ભારતીય રેકોર્ડ પ્રમાણે ચંદ્રપાલ, જેને 2 મીટર અને 17 સેમીનો કૂદકો માર્યો છે. બીજો નામ જોઈએ લાંબો કૂદકો. લાંબો કૂદ એટલે દોડતા 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 આવવાનું અને કૂદવાનું, બરાબર? તો લાંબો કૂદકો પુરુષોમાં માઇક પી નામના વ્યક્તિએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 8 મીટર અને 95 સેમીનો કૂદકો માર્યો છે. જ્યારે ભારતીય રેકોર્ડ પ્રમાણે અમિત પાલ, તેણે 8 મીટર અને 8 સેમીનો કૂદકો માર્યો છે. હવે પુરુષો જોઈએ. હવે જોઈએ આપણે સ્ત્રીઓમાં. સ્ત્રીઓમાં ઊંચો કૂદકો માર્યો છે સ્ટેફકા કે, જેને 2 મીટર અને 9 સેમીનો વિશ્વ રેકોર્ડ કાયમ કર્યો છે. એના સિવાય આજનાથી વધારે કોઈ પણ હજુ સુધી કૂદી શક્યું નથી. અને ભારતીય રેકોર્ડ પ્રમાણે બોબી એ, જેણે 1 મીટર અને 91 સેમીનો કૂદકો માર્યો છે. હવે લાંબો કૂદકો જોઈએ. તો સ્ત્રીઓમાં લાંબો કૂદકો માર્યો છે ગલીના સી, જેને 7 મીટર અને 52 સેમીનો કૂદકો માર્યો છે. જ્યારે ભારતીય રેકોર્ડ પ્રમાણે અંજુ જી, જેને 6 મીટર અને 83 સેમીનો કૂદકો માર્યો છે. તો ચાલો હવે આપણે જોઈએ એ લોકો વચ્ચે રહેલા કૂદકા વચ્ચેનું મીટર અને સેમીનું અંતર. કોષ્ટક ઉપરથી આપણે કેટલાક દાખલાઓ જોઈએ. ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે? તો સૌથી પહેલાં તો આપણે એ જોવું પડે કે ચંદ્રપાલ એ કેટલા મીટરનો કૂદકો માર્યો છે. તો જુઓ, ચંદ્રપાલે ઊંચો કૂદકો કેટલો માર્યો છે? 2 મીટર અને 17 સેમીનો કૂદકો કોને માર્યો છે? ચંદ્રપાલે માર્યો છે, બરાબર? હવે વિશ્વ વિક્રમ સ્થાપનાર, તો વિશ્વ વિક્રમ સ્થાપ કોને થાપ્યો છે? તો કે જાવિયર એસ, જેને કેટલા મીટરનો કૂદકો માર્યો છે? 2 મીટર અને 45 સેમી. તો આ જે ચંદ્રપાલ છે એને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે હજુ આના કરતા આના સુધી પહોંચવા માટે કેટલો ઊંચો કૂદકો મારવો પડે તે આપણે શોધવાનું છે. તો ચાલો આપણે જોઈએ. તો વિશ્વ રેકોર્ડ બનાવનાર જાવિયર એસ, એને કેટલા લાંબો કૂદકો માર્યો છે? 2 મીટર અને 45 સેમી. તો ચાલો આપણે જોઈએ જાવિયર એસ એને શું કર્યું છે? વિશ્વ રેકોર્ડ કાયમ કર્યો છે, બરાબર? તો એને કેટલા મીટરનો કૂદકો માર્યો છે? 2 મીટર અને કેટલું? 45 સેમી. તો એને 2 મીટર અને 45 સેમીનો કૂદકો માર્યો છે. જ્યારે ચંદ્રપાલે કેટલો માર્યો છે? ચંદ્રપાલે કેટલો કૂદકો માર્યો છે? 2 મીટર અને 17 સેમી, એટલે કે 2 મીટર અને 17 સેમી. હવે મિત્રો,
શું કહે છે કે વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે? એટલે આમાં શું કરીશું, આપણે સરવાળો કરીશું કે બાદબાકી? બાદબાકી કરીશું, બરાબર? એટલે જે આ ઝાવિયર એસે જે વિશ્વ રેકોર્ડ કાયમ કર્યો છે એનામાંથી આપણે ચંદ્રપાલના કૂદકાને બાદ કરીશું અને પછી જોઈશું કે કેટલા સેન્ટીમીટર એને વધુ કૂદવું પડશે. તો અહીંયા મૂકીશ બાદબાકીનું ચિહ્ન. ચાલો જોઈએ, હવે પાંચમાંથી સાત બાદ કરો. હવે પાંચમાંથી સાત જાય નહીં જાય, એટલે આપણે શું લઈશું, ડસકો લઈશું, બરાબર? એટલે બાજુવાળા પાસે થોડું ઘટી જશે. હવે આ દસ અને આ પાંચ કેટલા થઈ ગયા? પંદર. તો પંદર માંથી સાત જાય તો કેટલા વધશે? ગણતરી કરો જોઈએ. ગુડ. એટલે પંદર માંથી સાત જાય તો કેટલા વધશે? આઠ. અને ત્રણ માંથી એક જાય તો બે. અને બે માંથી બે જશે એટલે ઝીરો. એટલે કે ઝીરો મીટર અઠ્યાવીસ સેમી. તો ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા માટે અઠ્યાવીસ સેમીનો કૂદકો વધુ મારવો પડશે. જેને બે મીટર અને સત્તર સેમીનો કૂદકો માર્યો છે, હજુ એને અઠ્યાવીસ સેમીનો કૂદકો વધારે મારવો પડે તો તે ઝાવિયર એસ સુધી પહોંચી શકે. હવે બીજો દાખલો જોઈએ. બોબીએ બે મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે? બરાબર, અહીંયા કોઈની સરખામણી કરવાની નથી, પણ શું કહે છે કે બોબીએ બે મીટર સુધી પહોંચવા માટે કેટલો ઊંચો કૂદકો મારવો પડે. હવે જોઈએ કે બોબીએ કેટલો કૂદકો માર્યો છે. એક મીટર અને એકાણું સેમી. બોબીએ કેટલો કૂદકો માર્યો છે? એક મીટર અને એકાણું સેમી. હવે આગળ આપણે શીખી ગયા કે એક મીટર બરાબર સો સેમી, બરાબર ને? એક મીટર બરાબર સો સેમી, જે આપણે આગળ શીખી ગયા. હવે અહીંયા કેટલા આપ્યા છે? એકાણું સેમી આપ્યા છે. કેટલા આપ્યા છે? એકાણું સેમી. તો હવે તમે અંદાજ લગાવી શકો છો કે આપણને સો સેમી સુધી પહોંચવા માટે કેટલા સેમીની જરૂર પડશે. તો આપણે એકાણુંની અંદર કેટલા ઉમેરીશું તો સો સેમી થશે. તો આપણે એકાણુંની અંદર નવ ઉમેરીશું તો કેટલા થશે? સો. તો નવ ને એક દસ શૂન, વધી પડી એક, નવ ને એક દસ, તો સો સેમી થશે. ફરી સમજ. એટલે અહીંયા કેટલા છે? એકાણું સેમી છે. કેટલા છે? એકાણું સેમી. તો એકાણું સેમીમાં આપણે નવ ઉમેરીએ તો એ સો સેમી થાય. એટલે આ એક મીટર અને આ સો સેમી બરાબર એક મીટર, એટલે કેટલા થશે? બે મીટર. ફરીને સમજ. એટલે બોબીએ ક્યાં સુધી પહોંચવાનું છે? બે મીટર સુધી પહોંચવા માટે એને કેટલા હજુ? નવ સેમીનો વધુ કૂદકો મારવો પડે. તો ચાલો આપણે ગણતરી કરીને પણ જોઈ લઈએ. હવે ગણતરી કરીએ. બોબીએ બે મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે? બરાબર, તો એને ક્યાં સુધી પહોંચવું છે? બે મીટર સુધી. બરાબર, તો બોબીએ ક્યાં સુધી કૂદકો મારવાનો છે? બે મીટર. એટલે કે બે મીટર અને ઝીરો ઝીરો સેમી, એને બે મીટર સુધી પહોંચવું છે. અને બોબી કેટલો ઊંચો કૂદકો મારે છે? એક મીટર અને એકાણું સેમી. બરાબર, હવે આપણે શું કરીશું, આ જે બે મીટર છે એમાંથી એક મીટર એકાણું સેમી બાદ કરીશું. એટલે કે ઝીરોમાંથી એક જાય નહીં જાય, એટલે આપણે શું લઈશું, દસકો. અને બાજુમાં પણ ઝીરો હોય તો આપણે કેટલા મૂકીશું? નવ. અને એની પછીની સંખ્યા એટલે કે બે, તો બે પાસેથી ઘટી જશે એટલે બે ઉપર એક. હવે દસ માંથી એક જશે તો નવ.
નવ માંથી નવ જાય તો ઝીરો, બે માંથી સોરી એક માંથી એક જશે તો ઝીરો, એટલે ઝીરો મીટર નવ સેમી. તો આવી ગયા આપણો જવાબ નવ સેમી, કે બોબીએ બે મીટર સુધી પહોંચવા માટે નવ સેમીનો હજુ વધારે કૂદકો મારવો પડશે. જોઈએ ત્રીજો દાખલો, ગલીનાનો લાંબો કૂદકો લગભગ. તો આપણે જોઈએ કે ગલીનાએ કેટલો લાંબો કૂદકો માર્યો છે. તો ગલીનાએ લાંબો કૂદકો કેટલો માર્યો છે? સાત મીટર બાવન સેમી, બરાબર. હવે ગલીનાએ સાત મીટર અને બાવન સેમીનો કૂદકો માર્યો છે, જેને આપણે શું કહીશું? સાત મીટર અને બાવન સેમી, તો શું થશે? એને શું કહેવાશે? આપણે આગળ જોઈ ગયા કે એક મીટર બરાબર સો સેમી, બરાબર ને. તો અહીંયા કેટલા છે? બાવન. તો સો ના કેટલા થશે? અડધા પચાસ થાય ને, એટલે સો ના અડધા આપણે કેટલા કરીએ? પચાસ સેમી, બરાબર. તો સાત મીટર અને બાવન સેમીનો જે કૂદકો છે તેને આપણે શું કહીશું? સાત અને પચાસ, સો ના અડધા પચાસ, એટલે કે અડધો મીટર. શું કહેવાશે? અડધો મીટર, એટલે કે સાત અને અડધા મીટર જેટલો ગલીના સિંહ શું કરે છે? લાંબો કૂદકો મારે છે. ત્યાંથી મિત્રો આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.